જન્મે અને એકવીસ વર્ષનો થાય એટલે એને પરિપક્વ થયું અથવા તો અમુક પ્રકારની ઉમેદવારી કરવાની લાયકાત એની કેળવાય એવું કહેવાય છે. આજે એક્ઝોટિક વેઇટ મીડિયા ડિજિટલ દ્વારા સતત 21 વર્ષથી મેદાનમાં અને મોટા આયોજનોમાં જતા રહેલા ગરબાને ફરી પાછા શેરીમાં લાવવાનો જે પ્રયાસ થયો છે એ પ્રયાસનું પરિપક્વ થયેલું સ્વરૂપ એટલે આજના આ નાગર શેરીમાં શરૂ થયેલ શેરી ગરબાની સ્પર્ધાનો શુભારંભ છે. શેરીમાં કે પોતાના મહોલ્લામાં ફળિયામાં જે કંઈ ગરબાનું આયોજન થાય તેમાં અને મોટા બીજા જે આયોજન થાય તેમાં બંનેમાં શું ફરક છે એ સમજવાનું હવે અઘરું પણ નથી, આપણા માટે નવું પણ નથી. એક પારિવારિક ભાવથી બધા જ ખેડૈયાઓ એકબીજાને વ્યક્તિગત રીતે સપરિવાર સારામાં સારી રીતે ઓળખતા હોય, જાણતા પીછાણતા હોય. એ શેરી ગરબાનું કે મહોલ્લામાં યોજાતા ગરબાનું આગવું લક્ષણ છે અને એ લક્ષણની સાથે સાથે કેટલા બધા દૂષણો એનાથી દૂર રહેતા હોય એ આપણે સૌ જાણીએ છીએ. એની સામે મોટા જે આયોજનો થતા હોય એમાં કોણ ખેલાડીયા છે, કોની સાથે આપણે ગરબા રમીએ છીએ આની ખૂબ ઓછી માહિતી સાથે ખૂબ બધા શાઉટિંગ અને શોર શરાવા સાથે એકદમ લાઉડ મ્યુઝિક સાથે આપણે જે ગરબા માણતા કે રમતા હોઈએ એ કદાચ તદ્દન જુદી વાત છે. શેરી ગરબાના આ કલ્ચરને ફરી જીવંત કરવામાં ખૂબ અનોખું યોગદાન આપવા બદલ યામિનીબેન અને એની સમગ્ર ટીમને હું હૃદયપૂર્વક ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. આજે ઉપસ્થિત નિર્ણયકોની સમગ્ર ટીમ અહીંયા છે એમને શિવે પણ ખૂબ મોટી જવાબદારી છે અને જે તૈયારીઓ જોઈ છે એ મુજબ મને એવું લાગે છે કે એમનું કામ ખૂબ અઘરું કપરું અને જવાબદારીવાળું બની રહેશે. પણ અહીંયા ઉપસ્થિત સૌ આદરણીય સાંસદ શ્રીમતી દર્શનાબેન જરદોશ, આદરણીય ધારાસભ્ય કાંતિભાઈ ભગત, સાંસ્કૃતિક સમિતિ સુરત મહાનગરપાલિકાના ચેરપર્સન રશ્મિકાબેન, અમારા સ્થાનિક કોર્પોરેટરો અને આગેવાનો મિત્રો વતી હું આપ સૌને ફરી એકવાર હૃદયપૂર્વક શુભકામનાઓ આપું છું અને આપના આ કાર્યક્રમને ખૂબ ખૂબ સફળતા મળે એવી પ્રભુને પ્રાર્થના કરું છું. ધન્યવાદ. વંદે માતરમ. ભારત માતા કી જય. થેન્ક યુ મેયરશ્રી. મેયરશ્રી આ 6 તારીખથી લઈને 27 તારીખ સુધી નવરાત્રી શેરી ગરબા મારા ચાલવાના છે, કારણ કે એટલી બધી એન્ટ્રીસ આવી છે કે મારે 27 તારીખ સુધી હું લઈ ગઈ છું એન્ટ્રીસને. થેન્ક યુ. હું દર્શનાબેન વિનંતી કરીશ શુભેચ્છા સંદેશિકતા જોડી આપવા માટે. દર્શનાબેન હું તમને કંઈ જ બોલવાનું નથી, કદી ખાલી એક જ સવાલ પૂછું છું. તમે અમારી સાથે છેલ્લા 2 વર્ષથી આવો છો અને તમને આવતા જોઈને અમને એક અનેરો ઉત્સાહ થાય છે. દર વર્ષે તો આવી જ છે પણ આ 2 વર્ષમાં એવું છે કે મારા ઘરના વ્યક્તિ આવતા હોય એવું લાગવા માંડ્યું છે. તો એમનો અનુભવ કેવો રહ્યો આવતા ગ્રુપ માટે એ મારે એમને પૂછું. માનનીય મેયરશ્રીએ બધી જ વાત કરી દીધી છે અને પરિવારમાં આવી છું, શેરીમાં આવી છું, મારા પોતાના વિસ્તારમાં આવી છું જ્યાં હું મોટી થઈ છું ત્યાં આવી છું એ માહોલની અંદર અને શેરી ગરબાનું કલ્ચર જાળવી રાખવા માટે યામિનીબેન અને એની ટીમને અભિનંદન પાઠવું છું. એમને સપોર્ટ કરવા માટે નાગર શેરીના સૌ ભાગ લેવાવાળા સૌને અભિનંદન આપું છું. એટલે વિજેતા કોણ હશે તે અમને નથી ખબર, પણ તમે બધા જ વિજેતા છો કારણ કે આજે શુભ શરૂઆત થઈ છે અને વેલ બિગિન ઇઝ હાફ ડન. એટલે યામિનીબેનને પણ ખૂબ શુભેચ્છા ટીમ સાથે, એ શુભ શરૂઆત ખૂબ સારી છે એટલે એનું 27મી તારીખનો અંત પણ સારો હશે. નવરાત્રિના પર્વની અંદર આપણી સંસ્કૃતિને જાળવવા માટે અમે સૌ અહીંયા બેઠેલા કોર્પોરેશનના પદાધિકારીઓ અને સાથે ધારાસભ્ય શ્રી સ્ટેન્ડિંગ ચેરમેન દર્શાબેન આરતી બધાની તરફથી અમે તમને સૌને શુભેચ્છા પાઠવીએ છીએ. થેન્ક યુ અનિલભાઈ જી. થેન્ક યુ સો મચ. થેન્ક યુ. તો હવે આપણે રાઉન્ડ શરૂ કરીશું. અમિતભાઈ જી
પાંચથી બાર જેમનો કાર્ડ લાલ રંગનો છે, બાર જેમ 36 વર્ષ અને તેની ઉપરના જેમનો કાર્ડ ગ્રીન કલરનો છે, તેઓને રામ બનાવવા જે દર્શક મિત્રો મને સાંભળે છે, દર વર્ષે બહુ શાંતિથી સાંભળે છે, તેમને મેં એક વાત કહેવી છે. કોર્પોરેટરો અને આગેવાનો મિત્રો વતી હું આપ સૌને ફરી એકવાર હૃદયપૂર્વક શુભકામનાઓ આપું છું અને આપના આ કાર્યક્રમને ખૂબ ખૂબ સફળતા મળે એવી પ્રભુને પ્રાર્થના કરું છું. ધન્યવાદ. વંદે માતરમ. ભારત માતા કી જય. નવરાત્રીના પર્વની અંદર આપણી સંસ્કૃતિને જાળવવા માટે અમે સૌ અહીંયા બેઠેલા કોર્પોરેશનના પદાધિકારીઓ અને સાથે ધારાસભ્ય શ્રી સ્ટેન્ડિંગ ચેરમેન દક્ષાબેન આરતી બધાની તરફથી અમે તમને સૌને શુભેચ્છા પાઠવીએ છીએ. થેન્ક યુ અનિલભાઈ જી, થેન્ક યુ સો મચ. થેન્ક યુ. તો હવે આપણે રાઉન્ડ શરૂ કરીશું. અમીબેન જી, પાંચથી બાર જેમનો કાર્ડ લાલ રંગનો છે, બાર જેમ 36 વર્ષ અને તેની ઉપરના જેમનો કાર્ડ ગ્રીન કલરનો છે, તેઓને રામ બનાવવા જે દર્શક મિત્રો મને સાંભળે છે, દર